सुमसान थई गया छे कापड़ बजार। फफड़ी रहा छे अनाज बजारना वेपारी। गोडाउनो छलोछल, तिजोरी खाली खम। आ छे अमदावाद नु कापड़ बजार। तहेवारो आव्या छतां अहीं कोई धमधमाट जोवा मळी रह्यो नथी। दुकानो ग्राहको विना खाली खम छे। नवरात्रि अने दिवाळी पहला आज समय छे ज्यारे कापड़ मार्केटमां तेजीनो माहोल होय छे, परंतु हाल मंदीना कारणे होलसेलना वेपारीओने नवरा बेसवानो वारो आव्यो छे। मंदीनुं ग्रहण एवुं तो लाग्युं छे कि 70% व्यवहारो ठप्प थई गया छे। અત્યારે માર્કેટ ખૂબ સરસ હોવું જોઈએ, કારણ કે તહેવારો ખૂબ જ નજીક આવી રહ્યા છે અને તહેવારોની અંદર કાપડ તો લોકો અત્યારે નવા પહેરતા જ હોય છે, પરંતુ પેમેન્ટ બી તકલીફ છે લોકોની અંદર। હવે સમજો કે ભાઈ કાપડને લગતી માંગ બહુ જ ઓછી થઈ ગઈ છે, એના કારણે અત્યારે કાપડમાં મંદી દેખાઈ રહી છે। જીએસટી નોટબંધી આવી, જીએસટી આવી, એ શરૂઆતના કારણે અત્યારે બહુ જ તકલીફ પડી રહી છે। હજી બી લોકો સમજી નથી શક્યા જીએસટીને પૂરેપૂરો। કાપડ ઉદ્યોગનું એક વખતનું માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદમાં કાપડ બજારમાં દર વર્ષે 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર થતું હોય છે, પરંતુ મંદીને કારણે ચાલુ વર્ષે આ ટર્નઓવર 50%થી ઓછું થાય તેવી શક્યતા છે। આ ઉપરાંત બિહાર, પટના, કાનપુર અને નાગપુરથી વેપારીઓના પેમેન્ટ અટવાઈ પડ્યા છે। જો હોલસેલના વેપારીઓ પેમેન્ટ માટે દબાણ કરે તો નાના વેપારીઓ માલ પાછો મોકલી દે છે, પરિણામે હોલસેલ વેપારીઓ પાસે મોટી સંખ્યામાં માલ પડ્યો છે। 7-8 સાલ સે હું આજ તક યે મંદી દેખી નહીં હે, પર યે બાર જબરદસ્ત મંદી હે, ઓર કસ્ટમરો કો સમજો માલ દે રહે હૈ તો પેમેન્ટ માંગ રહે હૈ તો નહીં દે રહે હૈ, ઉનકે બાદ ભી બોલ રહે હૈ ભઈ તકલીફ હૈ, વાદે કર રહે હૈ ઓર પોસ્ટ કર રહે હૈ તો રિટર્ન આ રહા હૈ માલ। બજારના જાણકારો કહે છે કે આ તો હજી શરૂઆત છે, આવનારા દિવસોમાં હાલત બદથી બદતર બનવાના એંધાણ છે। મંદીનો આ જ અજગર ભરડો અમદાવાદના અનાજ બજારને પણ ખાઈ રહ્યો છે। એક સમયે ભરચક રહેતું અનાજ બજાર હાલ ખાલી ખમ છે, વેપારીઓ નવરા ધૂપ બેઠા છે। એક વેપારી અગાઉ રોજ ઓછામાં ઓછી 300-500 બોરી અનાજ વેચતો, પણ હવે માત્ર 20-30 બોરી અનાજ જ વેચી શકે છે। सामने जैसे ग्राहकी नहीं है साहब, यानी माल अब सब लोग मॉल से ले जा रहे हैं, जितनी ज़रूरत है उतना लेके जा रहे हैं वहाँ वहाँ से माल, तो इसके लिए इतना लोग जो बल्क में जो क्वांटिटी खरीदते थे लोग अब खरीदना वो भी कम हो गए, वो लोग भी इस हिसाब से थोड़ी मार्केट में मार पड़ रही है। और सामने एक डर भी रहता है कि अगर माल भेजो तो पैसा नहीं भी आए। पैसे सब टाइम से आ नहीं रहे हैं, 60-70 दिन 80-80 दिन की उधारी पर माल भेज रहे, पार्टियाँ फेल हो रही हैं, सब लोग सब गलत जवाब दे रहे हैं माल पहुँचने के बाद भी, यानी बाजार की परिस्थिति ऑल ओवर खराब ही है। भले तेजी हो बाजार में, पर पैसे जब तक प्रॉपर रोटेशन नहीं घूमेगा तब तक कोई बाजार में ग्राहकी निकलेगी नहीं। ચોંકાવનારી વાત છે કે છેલ્લા એક વર્ષમાં જ અમદાવાદના નાના મોટા કરીને 20થી વધુ વેપારીઓ ઉઠી ગયા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો 100ને પણ પાર કરી ગયો છે, જેથી માર્કેટમાં ડરનો માહોલ છે। વેપારીઓ મુજબ પહેલા નોટબંધી અને જીએસટીની સીધી અસર તેમના વેપાર પર થઈ, વેપારીઓ તેમાંથી બહાર નીકળવાને બદલે ડૂબતા ગયા। આ ઉપરાંત મોલ સહિત હોમ ડિલિવરીની સુવિધાથી ગ્રાહકો ઓછા થઈ ગયા, પરિણામે ગુજરાત જ નહીં સમગ્ર દેશના અનાજ માર્કેટની હાલત ખરાબ થઈ। અધૂરામાં પૂરું ઠગ ટોળકીએ ઈરાન અને દુબઈમાં 400-500 કરોડનો માલ મંગાવ્યો અને આ અનાજની નિકાસ તો થઈ ગઈ, પરંતુ વેપારીઓને નાણાં મળ્યા જ નહીં। बाजार में पैसे की बहुत ही तंगी है, बाजार में पैसा बाहर से बिल्कुल नहीं आ रहा है, लोगों की उघराणी नहीं आ रही है, और दूसरा क्या है कि आजकल फ्रॉड बहुत हो रहे हैं, फ्रॉड से लोगों के इतनी रकमें डूब गई हैं, चाहे वो बिहार वाले हों, यूपी वाले हों, एमपी वाले हों, गुजरात वाले हों, पंजाब हो, हरियाणा, सबको बहुत बड़ा उन लोगों ने नुकसान किया है। मेरे हिसाब से कम 75% हरियाणा पंजाब की मिलें बिल्कुल बंद हो चुकी हैं। એટલે કે કાપડ માર્કેટ હોય કે પછી અનાજ બજાર, તમામ જગ્યાએ એવી કટોકટીની સ્થિતિ છે કે કયો વેપારી ક્યારે ઉઠી જશે તે નિશ્ચિત નથી। પ્રતિક જાદવ અને અનિલ પટેલ સાથે TV9 અમદાવાદ। TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।